છે વ્યક્તિ. એક કિસાનનો દીકરો ગ્લેશિયર પાણીનો સંગ્રહ સ્થાન ઊભો કરી શકે? લોકોની ટીકા શંકાની વચ્ચે પણ પ્રયત્ન કરતા રહીને ડેડિકેશન આ છે. એન્ડ થર્ડ થિંગ, ડિસિપ્લિન. ડિટર્મિનેશન હશે, ડેડિકેશન હશે, પણ જો ડિસિપ્લિન ક્યાંક ચૂક્યા. થોડાક વર્ષો પૂર્વે ભારતમાં એક અજીબ સી ઘટના બની. એક યુવાન વિદ્યાર્થીનું નામ દેવાશીષ ઘોષ. અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં એણે સ્ટડી કર્યું. ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર થયો, ગોલ્ડ મેડલ એને પ્રાપ્ત થયો. દિલ્હી આઈઆઈટીની અંદર એડમિશન પ્રાપ્ત થયું. આઈઆઈટીમાં 9.9 out of 10 એને પ્રાપ્ત કર્યા. રડાર ટેકનોલોજીમાં પીએચડીનો અભ્યાસ એને શરૂ કરવો હતો. સિનોપ્સિસ લખી. રડાર ટેકનોલોજીમાં એનું સંશોધન એ હતું કે ઓછી હાઇટ પર વિમાન ટેકઓફ થાય અને તરત જ ખબર પડી જાય કે દુશ્મન દેશની ચાલચલગત શું છે, એના પર એનું સંશોધન હતું. ભારત સરકારને ખબર પડી કે આ તો જીનિયસ પર્સનાલિટી છે, આનો ઉપયોગ કરવાનો છે આપણે, એટલે સરકારે એને ટોટલ સ્કોલરશિપ આપી. સંરક્ષણ મંત્રીએ કલામ સાહેબે એને લેટર લખ્યા, વિદેશ ભણવા માટે મોકલ્યો નાસામાં. અમેરિકન ગવર્મેન્ટે એને ત્યાં પરમેનન્ટ રહેવા માટેનું સિટીઝનશિપ આપવાની તૈયારી બતાવી, પણ એ ભારતનો વિદ્યાર્થી ત્યાં ન રહ્યો ને ભારત આવ્યો. કેટલી અસ્મિતા કહેવાય, કેટલો બુદ્ધિશાળી વિદ્યાર્થી. પણ મારે દુઃખ સાથે આજે કહેવું છે, એ વિદ્યાર્થી આજે અમદાવાદમાં એક મિલમાં 5-7 હજારની નોકરી કરે છે. અમદાવાદની એક મિલમાં કાપડની નાનકડી એક ફેરી કરવાનું કામ કરે છે. શા માટે દેવાશીષ ઘોષ જેવો આવો હોનાર વ્યક્તિ શા માટે આ રીતે સ્લીપ થઈ ગયો? વ્યસનો, દૂષણો, દુરાચારો કયા રસ્તાએ માણસને લઈ જઈ શકે છે? લગભગ 7-8 વર્ષ પહેલા મને એક ફોન આવ્યો. વહેલી સવારે આરતીમાંથી અમે લોકો નીચે ઉતરતા હતા. મને કે સ્વામીજી આશીર્વાદ આપો. કોણ બોલો છો? મને કે મેં આપના લેક્ચર બહુ સાંભળ્યા છે એટલે હું આપને ઓળખું છું, તમે તો મને ન ઓળખતા હોય, તો પરિચય આપો. મને કે પરિચય આપવાનો ટાઈમ નથી અત્યારે. શા માટે ફોન કર્યો? મને કે આત્મહત્યા કરવી છે એટલે બ્લેસિંગ્સ આપો, સારી રીતે મરી જવું. દુ અમે કોઈને મરવાના આશીર્વાદ નથી આપતા, જીવવાના જ આપીએ છીએ. શા માટે મરવું છે? મને કે એ બધું મને ન પૂછો, સમજાવવાનો અત્યારે કોઈ સમય નથી. તું અત્યારે ક્યાં ઊભો છે? મને કે જંકશનથી થોડેક દૂર પ્લેટફોર્મથી, લોકોને ન દેખાય એટલે ટ્રેક ઉપર ઊભો છું. આપનો ફોન પૂરો થાય એટલે તરત સૂઈ જઈશ ને મરી જઉં છું. તારે મરવું જ તો છેલ્લે ફોન મને શું કરવા કર્યો? હવે કોલ ડિટેલમાં છેલ્લો નંબર મારો આવ્યો એટલે મારે થોડું ધંધે તો લાગવું જ પડશે. હવે 2-5 કોલ આવશે ડિપાર્ટમેન્ટમાંથી, મારે એને બચાવો. તો કોઈ માણસ આપણને કીધા વગર મરે એનું પણ એક દુઃખ હોય છે, પણ કહીને મરે ને આપણે બચાવી ના શકીએ એનું તો અનહદ દુઃખ હોય છે. શા માટે મરવું છે? વાત બાજુ પર જવા દે, આવતીકાલે તું મરજે. મને કે કેમ કાલે? એક ધાર્મિક વિધિ કરવી પડે. મને કે એમાં એ વિધિ હોય? આ મરતા પહેલા હિન્દુમાંથી એક વિધિ કરવી જ પડે. મને કે ના કરીએ તો મેં તો ભૂત થવું પડે. મારે એને ઇમોશનલ કન્વિન્સ કરવો હતો. મને કે એ વિધિ રાજકોટમાં કરે કોણ? મેં કીધું હું એમાં તો હું એક્સપર્ટ જ છું. મને કે તમે ક્યાં છો? મેં કીધું કાલાવાડ રોડ પર મંદિરે. કીધું આવી જા, જંકશનથી આવતા 15-20 મિનિટ થાય. મેં એને જોયેલો નહીં, ખાલી અવાજ સાંભળ્યો, ઓળખવો કરી તે. એટલે 2-5 યુવાનો આવ્યા એટલે હું દરેકને પૂછ્યું. મેં કીધું તું ભાઈ પાટા પરથી આવ્યો? બધા મને કે અમે શું કરા પાટા પરથી આવીએ. 6-7 માં એનો નંબર લાગ્યો એટલે મેં કીધું કેમ મરી જવું છે? મને કે મરવા દેવો જોઈએ, શા માટે મને પાછો લાવ્યા? શરબત પીવડાવ્યું, બેસાડ્યો, વાતો કરી. બધું કેમ મરવું છે? મને કે છેલ્લા 2.5 વર્ષથી મને ઘરે રહેવા દેતા નથી, મારી છાપામાં જાહેરાત આપી દીધી છે, ઘરના લોકોએ સંબંધો કાપી નાખ્યા છે. તો આટલું બધું તારી સાથે કર્યું તો તારા મા બાપની ભૂલ કહેવાય, આવું ન કરવું જોઈએ. એટલે રાજી થયો. તારી કઈ ભૂલ હતી? મને કે ના ના, મારી તો કોઈ ભૂલ નહીં, તો આવી થોડી ઘણી નાની નાની ભૂલ હતી. લગભગ અકસ્માત થાય એમાં આપણી તો કોઈ ભૂલ હતી જ નથી. ભૂલ બધી સામે વાળાની છો. છૂટાછેડામાં પણ આપણી કોઈ ભૂલ હતી જ નથી. હમણાં એક ભાઈ મળ્યા, 3 વાર છૂટું થયું. બધું કેમ 3જી વાર છૂટું? મને કે વાત જવા દો ને, એવા ભંગાર પાત્રો આવી જાય છે ને. બધું 1 વાર નાળિયેર ખરાબ નીકળે તો ચાલે, 3-3 વાર નીકળે તો ખખડાવું તો જોઈએ હરામે. કીધું તારી કોઈ ભૂલ જ નહીં, 3 વાર છૂટું થાય તો એ સામે વાળાની જ ભૂલ.
માણસ માત્ર એમ માને છે કે બીજાની તકલીફ છે. જેટલા પુરુષો છે બધા શું માને કે અમારી ઘરવાળી હારી છે, થોડુંક એક કચકચ કરવાનો શંકાનો સ્વભાવ કાઢી નાખે ને તો લક્ષ્મીબાઈ જગ્યાએ એની મૂર્તિ પધરાવા જેવી છે. પણ સહેજ સ્વભાવ દરેકને ઇરિટેશન સહેજ સહેજ બીજાનું થયા કરે છે. એ બધાની વચ્ચે મેં તારી કઈ ભૂલ, મને કે હું ગુટકા ખાતો હતો, મેં બીજું કઈ, બીજું નાનું નાનું કઈ, મને કે હું સિગરેટ પણ પીવા લાગે, મેં બીજું કઈ નાની નાની ભૂલ, મને કે દારૂ પણ પીવું છું, બીજી મેં કીધું નાની ભૂલ, મને કે માંસ પણ ખાઉં છું, વ્યભિચાર કરું છું, મેં તો બીજી કઈ ભૂલ, મને કે સ્વામી હું જુગાર રમ્યો, હું જુગાર કેટલાનો રમ્યો, 40 લાખ રૂપિયાનો, હું જીત્યો ખાર્યો, મને કે જીત્યો એ થોડા કાઢી મૂકે, આ બાદથી કાલાડ બાદથી અમે કાંઠે રહેવા જવું પડ્યું સુચિતમાં, એટલે મને ઘરેથી કાઢી મૂક્યો. રાજકોટની એક સેલ ફાઇનાન્સમાં 10th સ્ટાન્ડર્ડમાં એના 89% હતા, 11th એ ગ્રુપમાં એને એડમિશન લીધું હતું, પણ છતાં એક ડિસિપ્લિન ચૂક્યો, આજે આ કક્ષાએ પહોંચ્યો છે. ન કેવળ ભારતના યુવાનો, ભારતના અનેક ઉદ્યોગપતિઓ, ન કેવળ ભારતના, વિશ્વના અનેક લોકો, એ માઇક ટાયસન હોય, એક પંચ મારે ને મારું તમારું મોઢું 180-360 ફરી જાય, એ માઇક ટાયસન પણ હોલીફિલ્ડનો કાન ખાઈ ગયો અને રેપિંગ કેસમાં આવ્યો અને 6 મહિના જેલમાં જવું પડ્યું છે. ટાઈગર વુડ્સનો બંગલો મેં જોયો છે માયામીમાં, $40 મિલિયનનો બંગલો છે, એ ટાઈગર વુડ્સને પણ પ્રોબ્લેમ થયો. માણસ ડિસિપ્લિન ચૂકે એ પ્રશ્ન ક્લિન્ટનને પણ થાય, એ પ્રશ્ન વિજય માલ્યાને પણ થાય, એ પ્રશ્ન સુબ્રતો રોયને પણ થાય. જ્યાં ડિસિપ્લિન ચૂકાઈ, સાપ સીડી જેવું છે, ઉપર પહોંચતા વાર લાગે, નીચે ઉતરતા બિલકુલ વાર ન લાગે, સીડી ચડતા બહુ જ વાર લાગે, પણ સીડી પરથી લપસતા નીચે ક્યારે ઉતરી ગયા ને એ ખબર ના પડે, નીચે ઉતરી જવાય એના માટે છે ડિસિપ્લિન. ભારત આ ડિસિપ્લિનના અભાવથી આજે સહન કરી રહ્યો છે. આપણા ત્યાં પ્રમાણિકતાની ડિસિપ્લિન નહીં. એકવાર ભારતનો માણસ મરી ગયો, નર્કમાં ગયો, ત્યાં બોર્ડ માર્યા હતા, અમેરિકાનું નર્ક, ભારતનું નર્ક, ઇંગ્લેન્ડનું નર્ક, એમ થયું કે અહીંયા પાછું આ બધું, ત્યાં દરેક નર્ક આગળ લાઈન હતી, ભારત વાળા લાઈનમાં હતા, અમેરિકા વાળાની લાઈનમાં, બ્રિટન વાળાની લાઈનમાં. પૂછ્યું પનિશમેન્ટ શું છે, એક લોખંડના ખીલાની પથારી, શાર્પન નીડલ્સ હોય એના પર 7 દિવસ સૂળ આવે, બીજી પનિશમેન્ટ ઇલેક્ટ્રિકની ચેર આવે અને કરંટ વાળી ચેર એટલે તમને આંચકા આપે, ત્રીજી પનિશમેન્ટ એક માણસ આવે ઇલેક્ટ્રિક હન્ટર ફટકારે, એ કે બધે સેમ, હા કે બધે સેમ. તો ભારતની લાઈનમાં તો ધોળિયા ઊભા હતા, બ્રિટન વાળા આપણી લાઈનમાં, અમેરિકા વાળા આપણી લાઈનમાં, એટલે આણે કીધું ભાઈ તમારા ઓબીસીના કોટા છે તો ઓપનની સીટો શુકરા બગાડો છો, તો એ પાટીદારોને હળી ના કરો, અમારે આંદોલન કરવા પડે છે, પછી તમે તમારામાં જાઓ ને. એ બધાની વચ્ચે એને ઇન્કવાયરી વિન્ડો પર પૂછ્યું, ભાઈ ભારતના નરકમાં સજા ઓછી છે, લોખંડના ખીલા નથી, એ કે જેટલા આવતા ગયા હલઈ લઈને કઢાવતા ગયા છે એટલે પાટીયું વધ્યું છે, પછી ઇલેક્ટ્રિક ખુરશી આ કે ખુરશી છે પણ લાઈટના ધાંધિયા છે, જ્યોતિર્ગ્રામ હજી થયું નથી. પછી કે પેલો હન્ટર વાળો ભાઈ હા કે આવે છે પણ મસ્ટર પર સહી કરીને જતો રહે છે, આપણા ત્યાં નીચે જે થતું હોય ને એ જ ઉપર નરકમાં એ થાય. ડિસિપ્લિનનો અભાવ. આપણે કર્મની અંદર આ નિષ્ઠા ન રાખી શકીએ ભારતીય માણસો? રાજકોટમાં પોલીસ ખૂટે છે કે કેકેવી હોલ પાસે, કે જ્યાં જ્યાં પોલીસોની જરૂરિયાત હોય એ પોલીસો કરતા શું હોય છે? દરેક પોલીસને દોષ દેવાનો મારો આશય નથી, ઘણા સારા પણ છે. સમાજમાં પોલીસોની ખામી નથી, પોલીસ તવની ખામી છે. સમાજમાં શિક્ષકો ખૂટતા નથી, શિક્ષકત્વ ખૂટે છે. સમાજની અંદર વેપારીત્વ ખૂટે છે, સમાજમાં સાધુઓની ખોટ નથી, સાધુત્વ ખૂટે છે. ત્વ ઉમેરાવું જોઈએ, આ તત્વ ખૂટે છે. આપણે એક પ્રમાણિક હોવા જોઈએ ભારતીયો, કોઈ પણ બાબતની અંદર આ ડિસિપ્લિન આપણા મનની અંદર હોવી જોઈએ. એ કર્મઠતાની ડિસિપ્લિન, વ્યસન બાબતની અંદર ડિસિપ્લિન. દુઃખ સાથે કેવું પડે છે, પાકિસ્તાન આપણા 5-10 માણસોને મારે છે અને ભારતની અંદર એક ચિંતાનું મોજું છવાઈ જાય છે. જ્યારે તમાકુને, ગુટકાને, દારૂ દર વર્ષે 8 લાખ ને 10 લાખ મારે છે, કેમ ચિંતા નથી થતી ભારત દેશવાસીઓને? અત્યાર સુધીમાં મુશરફે આપણા જેટલા માણસોને નથી માર્યા, જેટલા બેન્જીર ભુટ્ટોએ નથી માર્યા, એટલા લોકોને માણેક ચંદે માર્યા છે. એની સામેની કોઈ વોર નહીં, એની સામેની કોઈ સર્જિકલ સ્ટ્રાઇક નહીં. પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક થઈ શકે છે, પણ જે ગુટકા ફાકી, તમાકુ, દારૂ આપણને નુકસાન કરે છે એની સામે સર્જિકલ સ્ટ્રાઇક કરવી છે આપણે. એ કામ કરવાનું છે, ડિસિપ્લિન એટલે આ છે.
હાઈટ પર પહોંચ્યા પછી પણ જો આ નહીં હોય અને એમાં એ કેરેક્ટર નહીં હોય તો. મોહમ્મદ અલી હેવીવેઇટ ચેમ્પિયન લખે છે, મેં સુરા સુંદરી મોજ મજાનું એક પણ પાસું બાકી રાખ્યું નથી, એટલે આજે મારી જોઈએ એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો નથી. શ્રીદેવી થોડાક સમય પહેલા ગુજરી ગયા, ખ્યાલ હોય તો, કેટલાક તો દુખી થયા હશે. કેમ મર્યા? બહુ ઊંડા મારે ઉતરવું નથી, પણ જે મીડિયા કહે છે એ કારણ આપ બધા જાણો છો. સંજીવ કુમાર જેવો અભિનેતા 49 વર્ષે કેમ મરી ગયો? કારણ કે સવારે ઉઠીને કોગળા પણ દારૂ ના કરતો હતો. મીના કુમારી જેવી હિરોઈન શા માટે 47 વર્ષે મરી ગઈ? 49 વર્ષે, કારણ કે દારૂ. દુનિયાના જેટલા કઈ માણસો સારી હાઈટ પર પહોંચ્યા પછી પણ અધઃ પતન થાય છે એનું કારણ આ વ્યસન છે અને દુરાચાર છે. આજે આપણે પાટીદાર સમાજે આ સંકલ્પ કરવો છે, આજે આ દિશાની અંદર આગળ વધવું છે. યુવક ક્લબે આ દિશામાં આગળ વધારવા છે બધાને. ગમે તેવી પ્રસિદ્ધિ હશે, નીચે ઉતરતા વાર નહીં લાગે જો એક ડિસિપ્લિન ચૂક્યા તો. આપણે કર્મની પ્રમાણિકતા, આપણે સમયની પ્રમાણિકતા, આપણે ચારિત્રની પ્રમાણિકતા, સત્યની પ્રમાણિકતા, એ લેવલથી દેશને આગળ લઈ જવો છે. ટીકા કરવાથી ઇટ્સ ઇઝી ટુ ક્રિટિસાઇઝ, ઇટ્સ બેટર ટુ લાઇટ એ કેન્ડલ. એક અગરબત્તી કે મીણબત્તી પ્રગટાવી એ સારી છે. નિહાળી એક નાનકડો વિડીયો કે ભારતીય માણસો કેવી મેન્ટાલિટીમાં પીડાય છે, કરવાનું શું છે અને આપણે કરીએ છીએ શું, ભારતમાં ખૂટતું તત્વ કયું છે અને એક પ્રેરક વિડીયોમાં નિહાળીએ. ક્યા યાર, કેસે કેસે લોગ હૈ, આંટીયાં કૂડા ફેંક રહી હૈં સડક પે, પતા નહીં ઇસ દેશ કા ક્યા હોગા. સાલા ખુલે મેં મૂટ રહા હા, ઇન્હી લોગો કી વજહ સે હમારે દેશ મેં ઇતની ગંદગી હૈ, ક્યા હોગા દેશ કા. કેસે કેસે લોગ હૈ યાર, કિતના પાન થૂકતે હૈં, બિલકુલ શરમ નહીં આ રહી. ઇન્હી લોગો કી વજહ સે હમારા યુપી, હમારા દેશ ખરાબ હો રહા હૈ. લડકિયા છેડ રહે હૈ, ક્યા હોગા હમારે દેશ કે નહીં યુવાઓ કા, ક્યા હોગા. ઇન લોગો કી વજહ સે દેશ તરક્કી નહીં કર રહા હૈ, ક્યા હોગા. कैसे कैसे लोग हैं, पूरे दिन दारू पीते हैं, घर पे आके औरतों पे हाथ उठाते हैं. इन्हीं लोगों की वजह से हमारे देश पे औरतों पे अत्याचार होता है, क्या होगा इस देश का. દરેક વ્યક્તિ બીજાને સલાહ આપી શકે છે, બીજાની ભૂલ શોધી શકે છે અને ઠપકારી પણ શકે છે. ઊંટ કહે આ સમામાં વાંકા વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. પોપટની ચાંચ વાંકી, બગલાની ડોક વાંકી, ભેંસના તે શિંગ વાંકા, વારણના તે નખ વાંકા, બધાનું બધું વાંકું છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. બીજાને તો એક વાંકું છે, આપના તો 18 વાંકા છે. ડિસિપ્લિન એટલે આ છે, હું શું કરી શકું, બીજા શું કરે નહીં, હું શું કરી શકું, વોટ આઈ કેન ડુ ફોર માય કન્ટ્રી. એ ડિસિપ્લિન આજે આપણે આ સમારોહમાંથી શીખવી છે. એન્ડ ફોર થિંગ, ડેલિગેશન. ડેલિગેશન કહેતા જે અમે આ સમાજમાં જોયું છે, સૌ કોઈને સાથે રાખવાની ભાવના. સફળ માણસો પણ નિષ્ફળ આમાં જાય છે. સ્ટીવ જોબ્સ $1,000 એપલ કંપનીનો પ્રારંભ કર્યો. એનો મિત્ર હતા વોઝનિયાક, એના $1,000, આના $1,000. એક ગરાજની અંદર કંપનીનો પ્રારંભ કર્યો, 21 વર્ષે મલ્ટી મિલિયનર બની શકે છે. એ સ્ટીવ જોબ્સ નિષ્ફળ ગયા પોતાના પાર્ટનર સાથે કામ લેવામાં. અમેરિકન પ્રેસિડેન્ટ રોનાલ્ડ નિક્સન જ્યારે સ્ટેજ ઉપર પ્રાઇઝ આપતા હોય ત્યારે સ્ટીવ જોબ્સ ગયા, ત્યારે વોઝનિયાક સ્ટેજ પર ન ગયા, અને વોઝનિયાક ગયા ત્યારે સ્ટીવ ન ગયા. કારણ કે જેલસી હતી, ઈર્ષ્યા હતી. પ્રોબ્લેમ આ છે. હવે વાત સમજવી એ છે,
આપણે દુખી થઈએ છીએ બીજાની પ્રગતિથી દુખી થઈએ છીએ. સક્સેસ મને મળે તો ખૂબ આનંદ છે, પણ બીજાને સક્સેસ મળે તો એસીઈટી હાઈપર થશે. એક છોકરો મારી પાસે આવ્યો, મને કે સ્વામી પપ્પાને કોણ બાઇક લઈ આપે? એટલે મેં એના પપ્પાને રિક્વેસ્ટ કરી, મેં કહ્યું તમારો દીકરો હવે કોલેજમાં આવ્યો છે તો બાઇક લઈ આપો, સારું હવે ઉંમર લાયક છે, પ્રેશર તો ન કરાય કારણ કે ખર્ચવાના એને હતા. એટલે મને કે સ્વામી લઈ આપીશ, સુઝુકી જેવું લઈ આપ્યું, 55-58 હજાર નું. મંદિરે મારી પાસે લાવ્યો, ચાંદલા કર્યા, પૂજન કર્યું, કિચન બતાવ્યું મને. પછી મંદિરમાં કોઈ ના ઊભું હોય તો એ હોર્ન મારે, કારણ કે નવી નવી ગાડી આવી હતી, બહુ આનંદમાં હતો. એવામાં થોડાક સમય પછી મંદિરમાં તો ઘણી ગાડી આવતી, એમાં પેલું યાવા બુઝા જેવું એક બાઇક આવ્યું, હેઠું પડે તો ઊભું કરવા 2-3 જણા જોઈએ. એને હું ચાંદલા કરતો હતો, એમાં સુઝુકી વાળો દૂર ઊભો હતો. એટલે મેં એને નજીક બોલાવીને મેં કહ્યું જો બાઇક આને કહેવાય. ત્યારથી એને તકલીફ થઈ ગઈ છે, દુખી થઈ ગયો છે. વી લીવ ઇન કમ્પેરિઝન. સફળ થવું છે ને, આપણી લીટીમાં સફળ થજો. કોઈકના કરતા સફળ થવું છે એ માનવા બેઠા ને ક્યારે સફળ નહીં થવાય. તમે ગમે તેટલા સારું દોડતા હોય પણ બીજાની ટ્રેકમાં પગ મૂક્યો ને તો ફાઉલ ગણાય, બોલ ગમે તેટલો સારો હોય પણ ક્રીઝ પર મૂક્યો તો નો બોલ ગણાય. કોઈની ક્રીઝ પર પગ ન મૂકો, કોઈને ફાઉલ કરવાનો પ્રયત્ન ન કરો. આપણી ટ્રેકમાં આગળ વધવું છે. આ સંસ્થાના સ્થાપક શાસ્ત્રીજી મહારાજ કહેતા, આપણે ક્યારે કોઈની લીટી ભૂસવી નહીં, આપણે આપણી લીટી લાંબી કરવી. કોઈની લીટી ભૂસવી નહીં. ડેલિગેશન આ છે, સૌ કોઈને સાથે લઈને ચાલીએ. અને જે અત્યારે પ્રયત્ન સમાજ કરી રહ્યો છે, જે વિદ્યા સ્વિંગ દ્વારા આખા સમાજને આગળ લઈ જવો છે, સમાજની પ્રગતિ થાય એ સંકલ્પ છે. મોટા મોટા સફળ માણસો આ સંપમાં ફેલ જાય છે. મેવેધરનું નામ કદાચ કોઈ કે સાંભળ્યું હોય તો, બોક્સર છે, વિશ્વ પ્રસિદ્ધ બોક્સર. 2,226 કરોડ એની પાસે સંપત્તિ છે. લાસ વેગાસમાં 22,000 સ્ક્વેર ફૂટનો બંગલો છે. 7 બેડરૂમ છે, 9 બાથરૂમ છે, 2 હોમ થિયેટર છે, 100 કાર છે. આમાંથી જેને 100 કાર હોય એ સભા પછી મળજો. 100 કાર, 100 કાર, એ પાછી સાબળી ITN ને I20 એવી નહીં, બેન્ટલી, જેગુઆર ને લેક્સેસ ને રિનોલ્ટ ને આ બધી સારી સારી કંપનીની કારો છે એની પાસે. ઘરમાં ડોલર વેરેરા રાખે છે, ઘરમાં ડોલર પાથરી રાખે છે. એક જોડી બૂટ કે ઇનરવેર એક વાર પહેરે પછી જવા દે છે, બીજી વાર પહેરતો નથી, વન ટાઈમ જ પહેરવાનું પછી જવા જ દેવાનું. આટલા પૈસા છે. અને એ માને છે કે હેરલેસ બોડી હોય ને તો જ સુખ આવે, સુખી થવા માટે વાળ ના જોઈએ, વાળ નડે છે. એટલે અઠવાડિયામાં 2 વખત આખા શરીરે ક્લીન સેવ કરાવે છે, $1,000 એક વખત ના આપે છે. દર અઠવાડિયે $2,000 વાળ કટ કરાવવા માટે, ક્લિનિંગ માટે આપે છે. કેટલો સુખી માણસ કહેવાય, એની સુખની વાતો હજી કલાક ચાલે એવી છે. છતાં એને હમણાં ઘરવાળી સાથે ડખો થયો. સફળતા એ ખાલી રૂપેરી પડદા પર નથી. પૂછો સલમાનને 50 વર્ષે હજી ગોઠવાતું નથી. ચહેરા પરથી બધું જ સારું લાગે છે. ડેલિગેશન નથી, બીજા સાથે કામ લેતા શીખી નથી શક્યા. પ્રોબ્લેમ આ છે. જોજો, આપણને પણ બીજાની એલર્જી થાય છે. કોકની સાથે બેસવું ગમે છે, કોક બાજુમાં આવે તો નથી ગમતું, નહીં આગળ વધી શકાય. સૌ કોઈને સાથે લઈને ચાલીએ. જો ભૂલે ચૂકે કોઈકને દુખી કરવાનો પ્રયત્ન કર્યો તો એ સફળ થાય જ નહીં, અને કદાચ સફળ થાય તો હૃદયમાં શાંતિ થાય જ નહીં. હૃદયમાં શાંતિ થાય એ સાચી સફળતા છે. એના માટે જરૂરી છે હ્યુમન રિલેશન, એના માટે પારિવારિક એકતા. અહીંયા બેઠેલા બધા જ પરિવારોને મારી વિનંતી છે, આખો પાટીદાર પરિવાર એક કરવાની વાતો કરો છો ને, પહેલા તમારા પરિવારથી શરૂઆત કરજો. તમારા પરિવારથી, ગામ આખાની દાઢી ઓલવવામાં આપણી દાઢી રહી ના જાય. ગામ આખાની દાઢી ઓલવી ટ્વિન્સ, આખો પાટીદાર સમાજ એ તો કરવાનો જ છે, પણ મારા ઘરે મારી પત્ની, મારા દીકરાઓ ને મારી દીકરીઓ મારા કયામાં છે? મારા ઘરની અંદર કોઈ ખોટ નથી ને? શરૂઆત એનાથી કરજો. આખી દુનિયા કદાચ તમને મેડલ આપી દેશે, કદાચ પદ્મશ્રીને પદ્મ વિભૂષણ મળી જાય, પણ જ્યાં સુધી ઘરવાળા સર્ટિફિકેટ નહીં આપે ને, એ અતિ અઘરું છે. મોટા મોટા માણસો નિષ્ફળ ગયા. રેમન્ડના માલિક વિજયપત સિંધાનિયા 12,000 કરોડની સંપત્તિ આપી છે ગૌતમ સિંધાનિયાને. કોણ છે આમાંથી ઉદ્યોગપતિ રાજકોટનો 12,000 કરોડ વાળો? 12,000 કરોડ આપ્યા છે, છતાં ગૌતમ સિંધાનિયા એના દીકરાને ઘરમાં રાખ્યા નથી. યુટ્યુબ પર સર્ચ કરજો, આજે રાત્રે ટાઈમ મળે તો, જો હું વહેલા છોડું તો. ઉતાવળ નથી કોઈને? મને આ લોકોએ કીધું તો પાટીદારો કીધા વગર જાય જ નહીં.
મને કે કોઈને ઉતાવળ બિલકુલ ના કરે. અમારા લોકો તો 12 વાગ્યા પછી તો શરૂઆત કરે ખાવાની પીવાની. ઓ સોરી, ખાવે એટલે એટલે ખાસ આવા લોકો આટલી હાઈટ પર પહોંચ્યા પછી પણ 12,000 કરોડની એસેટ એના દીકરાને આપ્યા પછી એક સંસ્કાર ના આપી શક્યા. વિજયપત સિંધાનિયા કોણ છે? ચાર્ટર્ડ ફ્લાઇટ ચલાવી શકે એવો કેપ્ટન છે. કેપ્ટન, હા, આમાંથી ફ્લાઇટ ચલાવનાર કોણ છે? કદાચ હું રાજકોટના એક ઉદ્યોગપતિ ઓળખું છું, ત્યાં સુધી કોઈને મેં પાયલોટ જોયા નથી, ઉદ્યોગપતિ વિમાન ચલાવતા. બ્રિટનથી ફ્લાઇટ ડ્રાઈવ કરી અને છેક બોમ્બે સુધી આવ્યા. હોટ એર બલૂન 65,000 ફીટ હાઇટ ઉપર એકલાઈ ઉડાડ્યું, 65,000. વર્લ્ડ રેકોર્ડ વિજયપત સિંધાનિયાના નામે છે. બોમ્બેના એક સમયના શેરીફ રહી ચૂક્યા છે અને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, પણ પોતાના દીકરા સાથે ટ્યુનિંગ ન કરી શક્યા. સમાજનું ટ્યુનિંગ જરૂરી છે, પણ પહેલા પોતાના સંતાનોને પત્ની સાથેનું ટ્યુનિંગ પણ જરૂરી છે. રાજકોટના એક ડોક્ટર મારી પાસે આવ્યા. મને કે સ્વામી, મારો હાથ જોવો. એના હાથ પર જોયું, શું હતું? નખ મારેલા. તમે તો આ શું થયું? મને કે મારી પત્નીએ નખોડિયા ભર્યા. તો ભારે કહેવાય. મને કે ભારે ક્યાં બતાવ્યું? તો પાછળ છે, પાછળ વેલણ ફટકાર્યા છે. તમારી પત્ની તમારા માટે પ્રેમ નથી? મને કે શું વાત કરો, પ્રેમ લગ્ન છે. લગ્નના 12 વર્ષ થયા છે, 10 વર્ષનો દીકરો છે અને છૂટાછેડા લીધા છે. શા માટે આ પ્રશ્નો સર્જાય છે? ડેલિગેશન ભેગા નથી રાખી શકતા. સફળતા એકલા દોડવામાં નથી, સૌ કોઈને સાથે દોડાવવામાં છે. આ કાર્ય કરવાનું છે. એન્ડ્રુ કાર્નેગી, બહુ જ મોટો બ્રિટનનો ઉદ્યોગ, અમેરિકન ઉદ્યોગપતિ થઈ ગયો સ્ટીલનો. બધા ઉદ્યોગપતિઓ ધ્યાનથી એનું એક વાક્ય સાંભળજો. એની પાસે સંપત્તિ હતી 372 બિલિયન US ડોલર. લોખંડનો રાજા કહેવાય. એની કબર ઉપર એક સેન્ટેન્સ લખેલું છે, અહીં એક એવો માણસ સૂતો છે જે પોતાના કરતા પણ અનેક કુશળ માણસોની સેવા લેવામાં પારંગત હતો. અહીં એક એવો માણસ સૂતો છે જે પોતાના કરતા પણ કુશળ માણસો પાસે કામ કરાવવામાં એક્સપર્ટ હતો. બધું જ આપણને આવડે એવું જરૂરી નથી. જેને થોડું થોડું બધું આવડે ને એને ભેગા રાખતા શીખી જાઓ તો એ કામ થઈ જશે. સફળતા એમાં જ. ક્લબ આ છે, આપણે કાર્ય આ કરવાનું છે. એ નથી કરી શકતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. અમે 1100 સંતો. આઈ વોઝ ધ સિંગલ સન ઓફ માય પેરેન્ટ એઝ લાઈક મી બ્રહ્મતીજ સ્વામી. આજે બેઠા છે મારા કોઠારી સ્વામી. બોર્ન એન્ડ રેઇઝ ઇન આફ્રિકા મોમ્બાસામાં એમનો જન્મ છે. માતા પિતાના એકના એક દીકરા. એ નાના હતા, એમના પિતાશ્રી મૃત્યુ પામી ગયા છે. એક વિધવા માતા પોતાના એકના એક દીકરાને સાધુ થવા માટે મોકલે, અને પ્રમુખ સ્વામી અમારા જેવા 1100 જણાને ભગવા કપડાં પહેરાવીને રાખી શકે છે. આજે તમે પૈસા આપો, દીકરાને સારી ગાડીઓ આપો છો, તો એ છોકરાઓ કયામાં નથી રહેતા. અમને શું આપે છે? 2 જોડી કપડાં. એક જોડી અમારા તાર પર સુકાય છે, આવતીકાલે પહેરી લેવાના, કોઈ ઇસ્ત્રી કરવાની નહીં. આ કપડાં કાલે જાતે ધોઈ નાખવાના, કોઈ સર્વન્ટો સ્ટાફ પર હોતા નથી. આવતીકાલે આ ધોઈ નાખવાના, પહેલા પહેરી લેવાના. 2 જોડી કપડાં ત્રીજા અમને આપવામાં નથી આવતા. હું તો ટેક્સટાઇલનો જ એન્જિનિયર છું, તોય નથી આપતા. હું તો કાપડમાં જ ભણ્યો છું એન્જિનિયરિંગ, છતાં 2 જોડી કપડાં. તમે કેટલા વાપરો મને ખ્યાલ છે? રાજકોટનો એક છોકરો કિંગ સાઈટ વાળો મારી પાસે આવ્યો હતો. મેં એને શર્ટનો ભાવ પૂછ્યો. મને કે 22,000. 22,000નો એક શર્ટ, એના કરતા શનિવારીમાંથી કેટલા આવી જાત? રોજ બદલી હે કે? અને આ સાંભળ્યા પછી મને એટલો આઘાત લાગ્યો એટલે પેન્ટનું મેં પૂછ્યું જ નહીં. 22,000ના એક શર્ટ પહેરે છે. તમારે કેટલાના કોટીઓ લગાવી છે ને બધાએ? સરસ મજાની કોટી પહેરો ને, તમારે પાછા દોડવાના રેસ કોર્સના ચડ્ડા જુદા હોય ને, કોકના લગ્નના જુદા, બેસના ઉઠવણાના જુદા, છૂટાછેડાના જુદા. અમે આખી દુનિયા ફરીએ છીએ આ ભગવા કપડાં પહેરીને, છતાં કોઈ ના પાડતું નથી. અને છતાં રોડ પર જેવા નીકળીએ ને તમારી અમે કોઈ ના જોઈએ, અમારી અમે બધા જ જોવે. હા, આ કપડામાં તાકાત એ છે. અને તમારું 1,00,000 રૂપિયાનું હોય તો એ નીચેવાળું ઉપર પહેરાય? કનેરિયાજી, ઉપરવાળું નીચે પહેરાય? અમારું નીચેવાળું ઉપર એ પહેરાય ને ઉપરવાળું નીચે એ પહેરાય. તાલી ન પડતા, બાકી હોય મોકલજો આ બાજુ. આ ભગવા કપડાં ખાવાની અંદર. આજે નોમનો ઉપવાસ છે અમારે સાધુઓને. આજે જેટલા સંતો છે આજે કોઈ જમ્યા નથી, સિવાય કે કોઈની તબિયત ખરાબ હોય. 1 મહિનામાં સુદ પાંચમ, સુદ નોમ, પરમ દિવસે સુદ એકાદશી આવશે, સુદ પૂનમ આવશે, અને વદ પક્ષની અંદર પાછી એકાદશી આવશે. હમણાં દેવશયની એકાદશી આવે, ચાતુર્માસ શરૂ થાય છે.
એક એક મહિનો બે મહિના તમામ સાધુઓ 1100 સાધુઓ ધારણા પાણા કરશે, એક દિવસ જમવાનું, એક દિવસ ઉપવાસ, આવા ઉપવાસ કરવાના. અંતોય બધા કે નોકરી કરવી સરકારની, સાધુ થવું તો બોલો બોલો, તમે તમારે બોલો, સાધુ થવું તો સ્વામિનારાયણના જલસા છે નહીં. અહીંયા છે ને અમારે સંતોનો રહેવાનો નિવાસ સ્થાન બનાવ્યો છે, એની 100ની કેપેસિટી છે અને અમે છીએ 20 જ, 80ની જગ્યા ખાલી છે, સમજી ગયા? કોઈ જીએસટી ની લપન છપ્પન શું કરો છો યાર? આ ભાઈ આવી જાઓ ને આ બાજુ, આ કરચોરી ટેક્સ ને એક્સાઇઝ ને ડ્યુટી ને જીએસટી માથાકૂટ નહીં, અવાય છે એમને, જાણો છો અમને સુખી માનો છો ને, તો દીકરાને કેમ મોકલી નથી શકતા? અમને સુખી માનો છો, જલસા છે એવું માનો છો, તો કેમ મોકલી નથી શકતા? ખાવાના ખેલ છે એની વચ્ચે.